subscribe now and press the bell icon. Never miss an update. Hello friends, welcome to our YouTube channel. Today's our topic is find the square in given figure. Okay? અહીંયા તમને એક આકૃતિ આપેલી છે એની અંદર રહેલા ચોરસની સંખ્યા મેળવવાની છે. ઓકે, તો દરેક લગભગ વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ એ હોય છે કે સ્ક્વેર ગણતા તો આવડે પણ એ ટાઈમ જે કન્ઝ્યુમ કરે એ પરીક્ષાની અંદર હોય નહીં. એટલે શોર્ટકટ ટ્રીક આપણે અહીંયા શીખશું, એકદમ સરળ છે, અહીંયા જ તમારે ધ્યાન આપવાનું છે. તો પેલા તમને જે ચોરસ આપેલું છે એની અંદર જોવાનું છે કે એમાં રહેલા હાર અને સ્તંભ ની સંખ્યા શું છે. તો હવે નવું આવ્યું કે હાર અને સ્તંભ એટલે શું કહેવાય. તો કે આ જે આડી જે લાઈન હોય એને હાર કહેવામાં આવે, આ જે ઉભી લાઈન હોય એને સ્તંભ કહેવામાં આવે છે. તો આની અંદર જોઈએ, ક્રમ જ આપી દઈએ, કઈ ટેન્શન નહીં, 1 2 3 4. ઓકે, એ જ પ્રમાણે શું આવશે, 1 2 3 4 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા શું આવશે, 1 2 3 અને 4. જો બે સરખા હોય તો અલગ પદ્ધતિ છે, જો બે અલગ અલગ હોય તો અલગ પદ્ધતિ છે. અહીંયા શું છે, બે સરખા છે. તો શું કરવાનું, જયારે બે સરખા હોય ત્યારે એક પછી એક દરેક નો વર્ગ કરી અને સરવાળો કરી નાખવાનો, એટલે તમારો ઉત્તર મળી જાય. 1 નો વર્ગ + 2 નો વર્ગ + 3 નો વર્ગ + 4 નો વર્ગ શું આવશે, 1 4 9 અને 16. 16 9 25 4 29 અને 1 30. છે ને સરળ, ફ્રી હોય તો બેઠા બેઠા ગણજો, 1 2 3 4 રેડી. શું મળ્યા, 30. આપેલ આકૃતિ ની અંદર ચોરસ ની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 30 છે. ઓકે, ત્યાર પછી બીજી આકૃતિ તો જોઈએ, 1 2 3 4. 1 2 3 4 5. જયારે આ પ્રમાણે આપેલું, અહીંયા તો શું હતું, સરખું હતું, તો શું કરવાનું, દરેક નો વર્ગ કરી સરવાળો કરી નાખવાનો. આવું હોય તો શું કરવાનું, તો કે હાર અને સ્તંભ છેલ્લે થી શરૂ કરી અને ગુણાકાર કરતો જવાનો, 4 અને 5 નો, 3 અને 4 નો, 2 અને 3 નો, 1 અને 2 નો. અહીંયા 1 સુધી આવે એટલે પૂરું, જયારે આ પ્રકારની આકૃતિ આપેલી હોય ત્યારે. ઓકે, તો 5 × 4, બીજું શું આવશે, 4 × 3, રેડી, 3 × 2, 2 × 1, રેડી. અહીંયા હજુ પૂરું, કારણ કે અહીંયા 1 આવી જાય છે, તો શું આવશે, 20 12 6 ને 2. 12 ને 6 18 ને 2 20 ને 20 40. આપેલ આકૃતિમાં ચોરસ ની સંખ્યા 20 છે, સોરી 40 થાય છે. ઓકે, આ બે મુખ્યત્વે. હવે તમે આડવળી મોટા ભાગની આકૃતિઓ જોશો તો ઘણી આકૃતિમાં કેવું હોય કે આમાંથી બે, આ બે માંથી એક આકૃતિ ની અંદર સમાયેલી હોય છે, એટલે એના ચોરસો તમે ડાયરેક્ટ ગણી શકો, જે બાકી રહે એ પછીથી ગણી લેવાનું. ઓકે, જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે. મેં હમણાં શું કીધું કે અંદર આકૃતિ, તો આની અંદર તમે જોશો તો હું બોર્ડર કરું છું, એ બોર્ડર ની અંદર તમે જો તો એક આકૃતિ બને છે. કઈ આકૃતિ બને છે, કે 3 3 બને છે ને, આવી રીતની એક આકૃતિ બને છે. 3 3 તો શું આવે, 1 2 3 1 2 3, તો એ તો ડાયરેક્ટ મળી જાય ને, 1 નો વર્ગ + 2 નો વર્ગ + 3 નો વર્ગ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો શું આવશે, 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9, 9 ને 10 ને 4 14, રેડી. હવે બાકી જાય જોઈએ, આ 1 2 3 અને 4. બીજું જોવાનું કે આ જે છે બીજા કોઈ સાથે અંદર ચોરસ બનાવે છે નહીં, ક્યાંય પણ ચોરસ બનતું નથી, એટલે બીજા પ્લસ કેટલા આવશે, 4 ટોટલ. એટલે કે આપ જે +4 છે એમાં એડ કરવાના છે,
चौदह प्लस चार एटले के अठार। आपेल आकृति में चौरस की संख्या केटली छे विद्यार्थी मित्रों? अठार थशे। ओके, एकदम सरल वस्तु छे। जोईए आगळ हजु चौरस। तो विद्यार्थी मित्रों त्यार पछी ना आकृति कंईक आवो आपेलो छे। ओला गामडामां नव काकरी रमता एना जेवी एक आकृति छे। अने बीजु चौरस गणवाना छे। हवे अहींया तमे जोशो तो कंई परफेक्ट चौरस नथी, पण आपणे चित्रकलाना कंई मास्टर छे नहीं, એટલે થોડું ઘણું એવું રહેવાનું, તમારે ચોરસ સમજી લેવાનું। હવે આની અંદર તમે જોશો તો આ એક હું બ્લુ ભાગ કરું, આ ભાગની અંદર આપણે ચોરસ ગણીએ એવા અલગ અલગ આ એક આ બે અને ત્રણ ભાગ છે। તો હવે અહીંયા તમે જોશો તો આની અંદર કેટલા ચોરસ બને, આ એક બે ત્રણ ચાર અને એક આખું, એટલે ટોટલ પાંચ ચોરસ બને છે। કોની અંદર? એક ની અંદર। तो आनी अंदर के ला बजा एक बे त्रण चार अने आखू एटले के पांच। ओके, तो एवा ज बीजा आनी अंदर बनशे ने, आ छ सात आठ नौ अने एक आखू एटले के दस। ओके, एज रीते अग्यार बार तेर चौद अने एक आखू एटले के पंदर। ओके विद्यार्थी मित्रों, पंदर चौरस बने। आ तो तुमने समझवा माटे मैं अहीं लख्यु, बाकी डायरेक्ट आ जेटला भागो, एक मां पांच तो त्रण मां पंदर, चार होय तो वीस, पांच होय तो पच्चीस, केटला बनशे आनी अंदर? पंदर चौरस बने छे। आ आकृति थोड़ी जटिल जेवी एकदम सरल छे, तमारे जाते करवानी छे। हुं हिंट आपी दो, कई कई आकृति बने छे। एक तो आ आकृति बने छे, થાય છે ને, આ એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, વન ટુ થ્રી ફોર, એને સ્ક્વેર કરી નાખવાનું। અને અંદર કઈ આકૃતિઓ બને છે? તો કે અંદર આ આકૃતિ બને છે, એની ઉપરનો આ ભાગ છે એ આપણે ગણવાનો છે નહીં, કારણ કે એ ભાગને આપણે આની અંદર સમાવેશ કરી દીધો છે। તો આ ચાર વાળી અને કા આવી બીજી કેટલી બનશે? ટોટલ ચાર છે, એક બે ત્રણ ચાર, જાતે પ્રયત્ન કરવાનો છે, એકદમ સરળ વસ્તુ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ઓફ લક। સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ।